કેવી રીતે કોઈના વખાણ કરવા નમસ્કાર મિત્રો ખબર છે ડોટ કોમના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં ફરી આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે કેવી રીતે કોઈના વખાણ કરવા કોઈને આપણે કોઈ કોમ્પ્લિમેન્ટ હોય તો હાઉ ટુ પે કોમ્પ્લિમેન્ટ્સ એ આજે આપણે ચર્ચા કરીશું અને ઘણા વખત પહેલાં મેં એક લિસ્ટ બનાવ્યું હતું એ તો ખૂબ મોટું લિસ્ટ હતું પણ એમાંથી કેટલાક સારા શબ્દો આપણે આજે લેવા પ્રયત્ન કરીશું અને માત્ર શબ્દો નહીં પણ એને વાક્યમાં વાપરીશું તો તમે એ આખું નાખું વાક્ય જ કોઈ વ્યક્તિ માટે વાપરી શકો તો સૌથી પહેલાં મેં જે એક મેસેજ બધાને મોકલ્યો હતો એ મેસેજ એ ઇંગ્લિશમાં હું તમને વાંચીને સંભળાવશું અને ત્યાર પછી આપણે એવા सेंटेंसीस लीशू तो ये मैसेज में लखी तो, हेलो एवरी वन लेट्स पे कॉम्प्लिमेंट्स लेट्स फाइंड गुड थिंग्स इन पीपल एंड टेल देम वॉट यू लाइक अबाउट देम, लेट्स मेक टुडे बेटर फॉर पीपल अराउंड यू और कनेक्टेड विथ यू इन सम वे, एंड प्लीज शेयर योर एक्सपीरियंस विथ मी और एनी वन यू चूज टू

म्यूजिकल लगे सांभ गमे आई अडमायर योर स्किल्स अडमायर एट प्रशंसा करवी तो तारी स्किल्स मैंने बहु गमे यू हैव अ प्रिटी फेस खूब सुंदर तमो चेहरा है आई लव योर बी विचिंग स्म योर कैप्टिवेटिंग स्माइल आकर्षित करे अपन ने एवं स्माइल है तरू यू लुक स्टनिंग यू लुक चार्मिंग इन दिस ड्रेस વોટ અ સ્પીફી સ્યુટ યુ હેવ વોન સ્પીફી એટલે એકદમ સ્ટાઇલિશ હોય ઘણાના ગ્લાસીસ એકદમ સ્પીફી હોય હાઉ એફર્ટલેસલી યુ પરફોર્મ ધીસ કોઈ ગૃહ કામ બહુ જ સહેલાઈથી સરળતાથી કોઈ કરતું હોય તો તમે કહો કે હાઉ એફર્ટલેસલી યુ પરફોર્મ ધીસ યુ આર એ સાઇટ ફોર સોર આઈઝ કોઈ વ્યક્તિને જોઈને તમને ખૂબ જ આનંદ થઈ જાય તમે થાકી ગયા હોય તમારો બધો થાક દૂર થઈ જાય તો તમે કહો કે યુ આર અ સાઇટ ફોર સોરા ઇઝ પણ કેટલીક વાર લોકો એને મજાકમાં પણ વાપરતો હોય કોઈ વ્યક્તિ બહુ ચિત્ર હાલ હાલતમાં હોય અથવા બહુ ખરાબ કપડાં પહેર્યા હોય મેચિંગ કંઈ બરાબર નહીં હોય તો પણ કોઈ મજાકમાં કંઈક હો યુ આર એ સાઇટ ફોર શોરા ઇઝ તો એ કેવી રીતે બોલાય છે એના પરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર વખાણ કરે છે કે પછી એની મજાક ઉડાવે છે યુ હેવ એન એનવીએબલ કમાન્ડ ઓફ इंग्लिश लैंग्वेज अथवाज तो एनविएबल एट खूब तब एटल गिफ्टेड आर्टिस्ट यूर ओल मीस एंड कलेक्टेड घा व्यक्ति एकदम कूल हो कुस्सेज नहीं थे तो आप सकते काम एंड कलेक्टेड यू आर दी इपिटमी ऑफ ऑनेस्टी इपिटमी एट बेस्ट एक्साम्पल ऑफ तहुज ઓનેસ્ટ છો કોઈક વ્યક્તિ માટે કહી શકાય બહુ સુંદર હોય તો યુ આર ધી ઇપિટમી ઓફ બ્યુટી ઇપિટમી એનો ઉચ્ચાર ખાસ ધ્યાન આપજો ઇપિટમી યુ આર ઇન્ડાઉટ વિથ સો મેની ગુડ ક્વોલિટીઝ કેટલાક વ્યક્તિઓને મૂળભૂત જન્મથી જ ખૂબ સારા સારા ગુણ મળ્યા હોય તો આપણે કહીએ કે યુ આર ઇન્ડાઉટ તમને ગોડ ગિફ્ટ જ છે આ બધી આ બધી ગુડ ક્વોલિટીઝ યુ ઉઝ કોન્ફિડન્સ કેટલાક વ્યક્તિઓ તમે જુઓ કે બહુ જ કોન્ફિડન્ટ હોય સ્ટેજ પર હોય કે પછી ગ્રુપ ડિસ્કશન કરતા હોય એકદમ બિંદાસ કોન્ફિડન્સથી વાતો કરતા હોય તો આપણે કહીએ માય ગુડનેસ યુ ઊઝ કોન્ફિડન્સ યોર સ્માઇલ ઇઝ કન્ટેજિયસ હવે આમ તો કન્ટેજિયસ એ કોઈ રોગ ચેપી રોગ હોય એના માટે આપણે વાપરીએ પણ અહીંયા અહીંયા પોઝિટિવ અર્થમાં લીધેલું છે કે યોર સ્માઇલ ઇઝ કન્ટેજિયસ તમને સ્માઇલ કરતા જઈને બીજા પણ સ્માઇલ કરતા થઈ જાય आख वातावरण एकदम पॉजिटिव थी जाए सो योर स्म इंटेजियु आर ट्रूली इनडिफेटिगेबल इंडिफेटिगेबल आम उच्चार खास ध्यान आपजो स्ट्रेस इंडिफेटिगेबल फैपर स्ट्रेस आशे के व्यक्ति हो है कि क्य हरे जी ते हरा नहीं सको तो एवं व्यक्ति अथवा कोई व्यक्ति वो था जी oh यू आर ट्रूली indefatigable. તમે હાર પણ સ્વીકારતા નથી તમે ફરીથી પ્રયત્ન કરશો એવી એવી તમારી પર્સનાલિટી છે ઇન્ડિફેટિકેબલ અજેય કહી શકાય યુ હેવ નર્વસ ઓફ સ્ટીલ કેટલાક વ્યક્તિ એકદમ બ્રેવ હોય કોઈ પણ કામ કરવા તૈયાર થઈ અઘરું કામ હોય તો પણ તો આપણે કહીએ કે યુ હેવ નર્વસ ઓફ સ્ટીલ તમને બિલકુલ ભય નથી કોઈનો કે કશાનો યુ આર સો રિસોર્સફુલ તમે જોયો હશે કે કેટલાક કંપનીમાં કોઈક ડિપાર્ટમેન્ટમાં કોઈ વ્યક્તિને તમે કોઈ પણ કામ પૂછો કોઈ પણ વસ્તુ પૂછો તેને ખબર જ હોય કોઈક વસ્તુ માગો તેની પાસે અવેલેબલ જ હોય તો એ રિસોર્સફુલ છે યુ આર સો રિસોર્સફુલ યુ હેવ ધ ગિફ્ટ ઓફ ધ ગેબ કેટલાક વ્યક્તિઓ ધારો કે માર્કેટિંગમાં હોય સેલ્સમાં હોય તો એ લોકોની વાકચાતુર્ય બહુ સરસ હોય એ કળા એ લોકોની બહુ સરસ હોય તો યુ હેવ ધ ગિફ્ટ ઓફ ધ ગેબ ધેટ્સ અ મોસ્ટ બિકમિંગ ડ્રેસ એટલે કોઈક ડ્રેસ તમારી પર બહુ સરસ સૂટ થતો હોય તો કોઈ તમને કહે કે ધેટ્સ અ મોસ્ટ બિકમિંગ ડ્રેસ તો તમે કોઈને કહી શકો કે દેટ્સ અ મોસ્ટ બિકમિંગ ડ્રેસ બહુ સરસ લાગે છે તમારી પર આ ડ્રેસ દેટ ડ્રેસ બિકમ્સ યુ એવું પણ કેટલાક કહેતા હોય છે દેટ ડ્રેસ બિકમ્સ યુ યુ આર ઓલવેઝ ડ્રેસ ટુ ધ નાઇન્સ કોઈ વ્યક્તિએ બહુ સરસ ડ્રેસ પહેર્યો હોય તો આપણે કહીએ યુ આર ઓલવેઝ ડ્રેસ ટુ ધ નાઇન્સ

યુ હેવ એન એન્જલિક ફેસ લાઈક એન એન્જલ એન્જલ હોય કોઈ પરી હોય એના જેવો તમારો ચહેરો છે એન્જલિક સ્માઇલ હોય ફેસ હોય યુ વિલ ટર્ન હેડ્સ ટુડે એટલે આપણે ઇન્ડાયરેક્ટલી કહીએ છીએ કે તમે આજે બહુ સરસ લાગો છો લોકો ફરી ફરીને તમને જોશે આજે તો યુ વિલ ટર્ન હેડ્સ ટુડે યુ હેવ નેક ફોર રિમેમ્બરિંગ નેમ્સ નંબર્સ કોઈ પણ ક્વોલિટી હોય યુ હેવ અ નેક ફોર ઇટ નેક ફોર એટલે એ તમારામાં ખાસિયત છે તમારી ખૂબી છે તમારી એક સ્પેશિયલ સ્કિલ છે યુ આર સો ઇન્જિનિયસ ઇન્જિનિયસ એટલે બહુ જ ક્લેવર હોય બહુ જ ચતુર હોય કોઈક નવી નવી આઈડિયાઝ એને બહુ આવતા હોય તો યુ આર સો ઇન્જિનિયસ તો મિત્રો આશા રાખું છું કે આ કોમ્પલિમેન્ટ્સ માટેના એક્સપ્રેશન્સ તમે જોઈને તમારા મિત્રો માટે કે તમારા સગા સંબંધીઓ માટે ઇવન ઘરમાં પણ તમે વાપરી શકો અને આવા ઘણા બધા એક્સપ્રેશન્સ તમે શોધી નાખજો અને એનો ઉપયોગ કરજો અને તમારો અનુભવ ખાસ મારી સાથે શેર કરજો કે તમે જ્યારે કોઈના વખાણ કર્યા કોઈને જેન્યુન કોમ્પ્લિમેન્ટ આપી આ વસ્તુ ખાસ યાદ રાખજો જેન્યુન કોમ્પ્લિમેન્ટ આપજો હવે ધારો કોઈ મને એવી કોમ્પ્લિમેન્ટ આપી કે યોર યોર હેરસ્ટાઈલ ઇઝ લવલી આઈ લવ ઇટ તો મને ખબર પડી જાય કે એ મારી મજાક ઉડાવે છે એ જેન્યુન કોમ્પ્લિમેન્ટ નથી તો મિત્રો આશા રાખું કે આ કોમ્પ્લિમેન્ટ્સ તમે ઉપયોગ કરશો અને તમારા અભિપ્રાય મને ચોક્કસ મોકલજો નમસ્કાર સુરતથી ધર્મેન્દ્ર શેઠ